say what you think. તેની તે જ સંખ્યા સાથે મળતા પરિણામને આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય. ઉદાહરણ તરીકે પાંચ લઈએ છીએ આપણે. પાંચ ગુણ્યા પાંચ શું થશે? કોઈ કહી શકશે? 25 બરાબર. તેને 25 ને આપણે આ જે 5 × 5 છે તેને આપણે ગાણિતિક સંજ્ઞામાં આઈ રીતે લખી શકીએ, 5 નો સ્ક્વેર વર્ગ. ઓકે, તે જ રીતે આપણે વર્ગમૂળ વિશે સમજ મેળવીશું. આપણે હાલ
આ વર્ગની રીતમાં જોયું છે 12 નો સ્ક્વેર, પરંતુ આપણે તો વર્ગમૂળ શોધવા તમને કહી શકીએ કે વર્ગમૂળ, પણ જેને ના આવડતું હોય તે 144 નું વર્ગમૂળ કહી દેશું, તો આપણે બીજી રીત છે ભાગાકારની રીત, તેના દ્વારા શીખીશું. આ તમે અત્યારે આ કાપ તમારી નોટબુકમાં નોંધી લો, હું તમને વર્ગમૂળ ભાગાકારની રીતે શીખવાડું. Okay, 144 નો વર્ગ